नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। सौप्रथम बात करिए समाचारों थी तो नरेश पटेले दिल्ली में कांग्रेस साथे मुलाकात करी छे। नरेश पटेल दिल्ली थी राजकोट आवा रवाना थया छे। राजकारण में जोड़ावाने लईने अटकळ वधु तेज थई छे। मे महिनामां राजकारण में नरेश पटेल जोड़ाई शके छे। नरेश पटेले त्रणे पक्षना अध्यक्षो साथे मुलाकात करी छे। कया पक्ष में जोड़ाशे ते अंगे सस्पेंड यथावत छे। तो नरेश पटेल राजकारण में जोड़ाई शके छे। हाल तो कांग्रेस ना नेताओं साथे तेओए बैठक करी छे। मे महीना में तेओ जोड़ाई शके छे। त्यारे कया पक्ष में जोड़ाशे ते अंगे हजू पण सस्पेंस यथावत छे। नरेश पटेल हाल तो दिल्ली में छे। कांग्रेस ना नेताओं साथे तेओने बैठक करी। मारी साथे संवाददाता अंकित जोड़ाई गया छे। अंकित जणावशो के हाल नरेश पटेल ने लईने राजकारण गरमायेलुं छे अने हाल तेओ दिल्ली में छे, शुं वधु अपडेट्स? ચોક્કસ મિત્ર, તમને વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં નરેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ ની અંદર રિકોર્ડિંગ ગામના પ્રવક્તા છે હસમુખ લોડાગરિયા, તેમણે જણાવ્યું હતું કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે બાબતે ખોડલ ગામની એક કમિટી છે તે સર્વે કરી રહી છે અને સર્વે કહી શકાય કે 15 એપ્રિલ સુધીમાં પોતાનો રિપોર્ટ છે સમિતિ કે સબમિટ કરશે ને ત્યારબાદ એપ્રિલ મહિનામાં ત્રીજા અઠવાડિયાની અંદર નરેશ પટેલ છે તે પોતાનો નિર્ણય છે તે જાહેર કરશે। પરંતુ વધુ એક વખત તારીખ કે તારીખ જેવો ઘાટ છે તે સર્જાયો છે। ગઈકાલે દિલ્હીમાં કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે નરેશ પટેલે બેઠક કરી હોવાની ચર્ચા છે તે જોરશોરથી ચાલી છે ને ત્યારબાદ નરેશ પટેલ છે તે દિલ્હીથી રાજકોટ આવવા રવાના થઈ ચુક્યા છે। સૂત્રોનું માનીએ તો મે મહિનાના પ્રથમ વીક આસપાસ નરેશ પટેલ છે તે રાજકારણમાં જોડાઈ શકે છે। અત્યાર સુધીમાં નરેશ પટેલની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, ત્રણેયના પાર્ટીના પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે તેઓ ગુપ્ત મંત્રણા પણ કરી ચૂક્યા છે, સાથોસાથ ડિનર ડિપ્લોમેસી પણ કરી ચૂક્યા છે। ત્યારે ખોડલ ગામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ અને કઈ પાર્ટીમાં જોડાશે તે લઈને હજુ પણ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે। ત્યારે નરેશ પટેલ હવે મીડિયા સામે આવીને કોઈ વાત રજૂ કરે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે મિત્તલ। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે અંગે સસ્પેન્ડ યથાવત છે। નરેશ પટેલ દિલ્હીમાં ગયા અને ત્યારબાદ હવે તેઓ રાજકોટ આવવા રવાના થઈ ચૂક્યા છે। તો પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે, સૂત્રોનું માનીએ તો પ્રશાંત કિશોર ટૂંક જ સમયમાં જાહેરાત પણ કરી શકે છે। સોનિયા ગાંધી પણ ઔપચારિક રીતે જાહેરાત કરી શકે છે, ત્યારે ચૂંટણી રણનીતિની કાર્ય સમિતિને સંમતિ દર્શાવી છે। કોંગ્રેસે પીકે સાથે ટીએમસી ટીઆરએસ થી દૂર રહેવા પણ ઈચ્છા વ્યક્ત કરી છે। તો સૂત્રોના કહ્યા પ્રમાણે હાલ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને ટૂંક જ સમયમાં તેની જાહેરાત પણ થઈ શકે છે। મહત્વનું છે ચૂંટણી રણનીતિ કાર્ય પ્રશાંત કિશોર જેઓ કોંગ્રેસમાં જઈ શકે છે। આગામી સમયમાં 2022ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે હવે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જઈ શકે છે, ત્યારે સોનિયા ગાંધી ઔપચારિક રીતે જાહેરાત કરી શકે તેવું સૂત્રોનું કહેવું છે। હાલ સૂત્રો કહી રહ્યા છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જઈ શકે છે અને સાથે જ સોનિયા ગાંધી તેની ઔપચારિક રીતે જાહેરાત કરી શકે છે।